રાજકોટના કોઠારીયા વિસ્તારમાં ખરાબ રસ્તા મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન જૈમિન ઠાકરે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા રાજકીય કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કોઠારીયા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ આવે છે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ભારે વાહનો પસાર થતા ખાડા પડે તે સ્વાભાવિક વાત છે. ગેરંટીવાળા રસ્તા પરના ખાડા પૂરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. તેમણે કહ્યું કે આજે જ અધિકારીઓને ખાડા પુરાવવા માટે સૂચના આપી દેવાશે. મહત્વનું છે કે કોઠારીયા વિસ્તારમાં રસ્તા પર ખાડા પડતા કોંગ્રેસ દ્વારા ખાડા પુરવાની કામગીરી કરાઈ હતી, જેના લીધે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. આજે કોંગ્રેસે નવતર કાર્યક્રમ કર્યો છે, કારણ કે ભાજપના મિત્રો જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ અત્યાર સુધીની દુનિયાની કોઈ પણ લોકશાહી સરકારની વિરુદ્ધમાં છે. પોલીસ કમિશનરને અમે રજૂઆત કરવા જાય તો હવે નવા કાયદા પ્રમાણે ગમે તેની ધરપકડ કરીને ખોટા કેસ કરી લઈએ. કોઈ પણ પ્રજાનું કામ હોય કે કંઈ કેવું હોય તો કહી શકાય એવી પરિસ્થિતિ નથી. એટલે કોંગ્રેસે નક્કી કર્યું કે આ ખાડા આ ભ્રષ્ટાચાર જે થયો છે એ ઉજાગર કરવા માટે કોંગ્રેસે ખાડા પૂરવાનું અભિયાન કર્યું છે. અને જે પુલ જે રસ્તા બેફામ અત્યારે ભાજપના મિત્રો દ્વારા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એની આંખ ખુલતી નથી. આ વોર્ડ નંબર 18 આવ્યું છે અને કોર્પોરેશન પણ આવ્યું અને સ્ટેટ ઓથોરિટીનો પણ રોડ છે, બંને ભેગા છે, છતાં પણ આવી હાલત છે. છેલ્લા 4 વર્ષ થયા, 2 દિવસ પહેલા એક સ્કૂટરમાં એક ભાઈનો પગનું ફ્રેક્ચર થઈ ગયું, એક આખી રિક્ષા ઊંધી પડી ગઈ, છતાં નમાલા માણસોએ કોઈ રજૂઆતને ધ્યાન નથી દીધું. એટલે અમારે ના છૂટકે આ કાર્યક્રમ કરવો પડ્યો. આજકાલી ત્યારે આટલા ખાડા એક એક ફૂટના ખાડા થઈ ગયા છે. હવે થોડોક વરસાદ આવે એટલે પાણી તો ભરાય છે, એટલે લોકોને ખબર ન પડે. એમને ખાડો તો દેખાય ને તમે તારવી શકો. એમાં રાતે ખાસ કરી રાતના સમયે તમે રાતના સમયે નીકળો એટલે અહીંયા તમે 100% પડો એટલે કાં તમારી કમર ભાંગે કાં મોટરસાઇકલમાં ઈજા થાય, કાંઈક ને કાંઈક પ્રશ્ન ઉભા જ રહેવાના છે. એના માટે આ લોકોએ ઓથોરિટીને કીધું. ઓથોરિટીએ એવું વાત કરી કે અમને અહીંયા 6 લેન રોડ મંજૂર થઈ ગયો છે, હવે અમે ન કરી શકીએ. એટલે અમારે ઓથોરિટીને એમ કેવું છે આ તમારા પૈસા છે નહીં, લોકોના પૈસા છે. લોકોના પ્રશ્ન તમે સોલ્વ ન કરી શકતા હોય તો તમારે અહીંયા હોદ્દા ઉપર રહેવાની કોઈ જરૂર નથી. 6 લેન હજી બને છે, કેદી બનશે એનું નક્કી નથી. અહીંયા લોકો રોજ પડે છે, તમને શરમ આવી જોઈએ. મનપરના મેયરને શરમ આવી જોઈએ, મ્યુનિસિપલ કમિશનરને શરમ આવી જોઈએ. અમે કોંગ્રેસ પરિવાર વતી એક નંબર આપી છે 98242394 0. રાજકોટમાં ક્યાંય પણ મોટા ખાડા પડે અને તમારું તંત્ર તમને જવાબ ન દેતું હોય, તમારા કોર્પોરેટ તમને જવાબ ન દેતા હોય, આ નંબર ઉપર ફોન કરો. 24 કલાકમાં તમારો ખાડો પૂરશે. આ કોંગ્રેસ વતી હું ગોપાલ અણગત જવાબદારી લઉં છું.